नमस्कार खेडूत मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, टेकाना भावे मगफळी खरीदी माटेनी ऑनलाइन रजिस्ट्रेशन प्रक्रिया हाल में चालू है। तो आ रजिस्ट्रेशन माटे ऑनलाइन फॉर्म केवी रीते भरवामां आवे छे अने वीसीयू द्वारा कई कई विगतों ऑनलाइन नाखी अने आ फॉर्म भरवामां आवे छे तेना विशे आज आपणे आ वीडियो में चर्चा करीशुं। તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। ટેકાના ભાવે મગફળી ખરીદી, જાણો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવામાં આવે છે અને ખાસ વીસી માટે કે કેટલાક વીસી મિત્રો નવા હશે તો આ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવામાં આવે છે તેનો આપણે લાઈવ ડેમો જોઈશું। તો ચાલો હવે હું મારા કમ્પ્યુટર પર આ વેબસાઇટ ખોલી લઉં છું અને ત્યારબાદ તેની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવતા જઈશું। तो सौ प्रथम आपणे ब्राउजर ओपन करी लईशुं, त्यारबाद तेना एड्रेस बार में आपणे fpp.gujarat.gov.in टाइप करी अने एंटर आपीशुं। जेवा एंटर आपीशुं एटले आ प्रमाणेनो स्क्रीन आपणने जोवा मळशे, जे फूड प्रोसेसमेंट पोर्टल गुजरात स्टेट सीविल सप्लाय कॉर्पोरेशन लिमिटेड नो आ ऑफिशियल पेज से। तो आमा जमणी बाजुए लॉगिन नो ऑप्शन आपने जोवा मळी रह्यो छे, तो तेना उपर आपने क्लिक करीशुं। जेवा लॉगिन उपर क्लिक करीशुं एटले आ प्रमाणेनो स्क्रीन जोवा मळशे, जेमा सौ प्रथम यूजर नेम, त्यार पछी तेना नीचे पासवर्ड, त्यारबाद तेना नीचे जे कैप्चा कोड बताई छे ते नीचेना बॉक्स में टाइप करी लेवानो रहेशे अने त्यारबाद लॉगिन बटन उपर क्लिक करवानो रहेशे। तो चालो हूँ सौ प्रथम ते विगतो दाखल करी लऊं छूं। तो विगतो दाखल करी लीधी छे, हवे लॉगिन उपर क्लिक करूं छूं। જે ક્લિક કરતા લોગિન થઈ જાય છે અને આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળે છે। તો અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ, તો ડેશબોર્ડમાં કેટલીક સૂચનાઓ પણ જોવા મળી રહી છે, જેમાં પ્રથમ સૂચના છે ખેડૂતની નોંધણી સવારે 6 થી 2 વાગ્યા સુધી થશે અને ત્યારબાદ બપોરના 3 થી સાંજના 11 વાગ્યા સુધી થઈ શકશે। ત્યાર પછી નીચે બીજી નોંધ પણ છે કે મગફળીની ખરીદી માટે ખેડૂત રજિસ્ટ્રેશન શનિવાર રવિવાર તેમજ સરકારી જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે। નોંધણી વખતે જરૂરી દસ્તાવેજ સિવાય બીજા કોઈ ભળતા દસ્તાવેજ, ખોટા પુરાવા કે ને એકના એક વધારે દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવામાં આવશે તો તમામ ખોટી નોંધણી માટેની જવાબદારી નોંધણી કરનારની રહેશે, જેની તમામે નોંધ લેવા વિનંતી। ડાબી બાજુએ 3 અલગ અલગ ટેબ જોવા મળી રહે છે, ડેશબોર્ડ છે, ફાર્મર રજિસ્ટ્રેશન અને હેલ્પ। તો આપણે અહીં ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, તો ચાલો આપણે ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લઈએ છીએ અને તેના ઉપર ક્લિક કરતા ડેટા એન્ટ્રીનો ટેબ આપણને જોવા મળે છે। તો ડેટા એન્ટ્રી ઉપર આપણે ક્લિક કરી લઈશું, જેવું ડેટા એન્ટ્રી ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળશે। સૌ પ્રથમ અહીંયા આપણે સ્કીમ પસંદ કરી લેવાની છે, ત્યારબાદ વ્યૂ ડેટા છે, તો વ્યૂ ડેટા ઉપર ક્લિક કરીશું તો આપણે જે નોંધણી કરી હશે આ સ્કીમમાં તેનું લિસ્ટ જોવા મળશે। તો આ વ્યૂ ડેટા છે અને તેની બાજુમાં ન્યૂ એનરોલમેન્ટ છે, તો આપણે ખેડૂતનું નવું એનરોલમેન્ટ કરી રહ્યા છીએ તો સ્કીમ પસંદ કરી અને ન્યૂ એનરોલમેન્ટ ઉપર ક્લિક કરીશું।
तो चलो स्कीम पसंद कर लीधी से हवे न्यू एनरोलमेंट पर अपने क्लिक करे जो तेना पर क्लिक करशू एटले आ प्रमाणे नो स्क्रीन अपने जोवा मळशे जेमां त्रण अलग अलग स्टेप में अपने अरजी करवानी रहे छे। सौ प्रथम अरजदार नी विगत छे तो आ टेप में अपने अरजदार नी विगत दाखल करवानी रहे छे जेमां सौ प्रथम अरजदार नुं नाम पिता नुं नाम अने अटक जे 7/12 માં હોય તે મુજબ અંગ્રેજીમાં દાખલ કરી લેવી। ત્યાર પછી સરનામું ત્રણ અલગ અલગ ટેબમાં દાખલ કરવાનું છે તો આ ત્રણે ટેબમાં સરનામું દાખલ કરવું ફરજિયાત છે। ત્યાર પછીનો વિકલ્પ છે આધાર નંબર તો અહીંયા આપણે જે ખેડૂતનો આધાર નંબર છે તે દાખલ કરવાનો છે। ત્યાર પછી મોબાઈલ નંબર છે ત્યારબાદ ફોન નંબરનો ટેબ છે ત્યાર પછી મતદાર ઓળખ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સના ટેબ આપણને જોવા મળી રહ્યા છે જેમાં ફોન નંબર મતદાર ઓળખ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ એ મરજિયાત છે અને એ બધું ટાઈપ કરી અને પછી આગળ વધી શકાય છે। તો ચાલો આપણે સૌ પ્રથમ તેની વિગતો દાખલ કરી લઈએ છીએ। સૌ પ્રથમ નામ દાખલ કરી લઉં છું ત્યાર પછી પિતાનું નામ ત્યાર પછી અટક। પ્રથમ એડ્રેસમાં હું અહીંયા સોસાયટીનું નામ દાખલ કરી લઉં છું ત્યાર પછી બીજા એડ્રેસમાં હું વિસ્તારનું નામ દાખલ કરી લઉં છું અને ત્રીજા એડ્રેસમાં આપણે ગામનું નામ દાખલ કરી લઈશું જેથી એડ્રેસના ત્રણે ટેબ ભરાઈ જાય। ત્યાર પછી આપણે અહીંયા આધાર નંબર એન્ટર કરી લઈશું। જેવા આપણે આધાર નંબર એન્ટર કરશું એટલે નીચે આધાર ડિટેલ વેરિફિકેશનનો વિકલ્પ ખુલી જશે તો આપણે આધાર નંબર એન્ટર કરી લીધેલ છે અહીંયા એન્ટર કરી લીધેલ છે જેથી અહીંયા આપણને આધાર ડિટેલ વેરિફિકેશનની ટેબ ઓપન થઈ ગયેલી જોવા મળી છે જેમાં પ્રથમ આપણે આધાર કાર્ડ મુજબનું નામ દાખલ કરવાનું છે તે મુજબનું જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને ડેટ ઓફ બર્થ અથવા તો બર્થ યર એ બેમાંથી જે આધાર કાર્ડમાં આપણે દાખલ કરાવેલ હોય તે ટિક માર્ક કરી અને દાખલ કરી શકાય છે તો અહીંયા હું ડેટ ઓફ બર્થ નાખીશ કારણ કે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ નખાવેલ છે। ત્યારબાદ નીચેના બોક્સમાં ટિક માર્ક કરવાનું છે અને ત્યાર પછી કન્ટિન્યુ આપીને આગળ વધી શકીએ છીએ। તો અહીંયા પ્રથમ આપણે મોબાઈલ નંબર દાખલ કરી લઈએ ત્યાર પછી આધાર કાર્ડ મુજબનું નામ આપણે દાખલ કરી લઈશું ત્યાર પછી જેન્ડર આપણે સિલેક્ટ કરી લઈએ છીએ મેલ ત્યાર પછી ડેટ ઓફ બર્થ આપણે ટિક માર્ક કરી લઈએ છીએ એટલે નીચે ડેટનો વિકલ્પ ખુલી જાય છે જેમાં વર્ષ સિલેક્ટ કરી તો અહીંયા નીચે આપણે ટાઈપ કરીને પણ લખી શકીએ છીએ અને ઉપરથી સિલેક્ટ પણ કરી શકીએ છીએ તો સૌ ટાઈપ કરો તો સૌ પ્રથમ વર્ષ ત્યારબાદ મંથ અને ત્યારબાદ દિવસ એ પ્રમાણે લખવાનું રહેશે પણ હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું। તો આપણે સિલેક્ટ કરી લીધેલ છે હવે જેવા ટિક માર્ક ઉપર ક્લિક કરશું એટલે બાજુમાં વેરીફાઈનો ઓપ્શન ખુલી જશે તો અહીંયા આપણે આધારની ડિટેલ વેરીફાઈ કરાવવાની છે જે પ્રમાણે આપણે આધારમાં નામ હશે તે પ્રમાણે જ સ્પેલિંગ લખ્યું હશે તો આપણી આધાર ડિટેલ વેરીફાઈ થઈ જશે અને જો વેરીફાઈ નહીં થાય તો ત્યાં સુધી આધાર નંબરનો જે ટેબ છે તે લાલ બોક્સમાં જોવા મળશે અને જેવો વેરીફાઈ થશે તેવો તે લીલા કલરનો બોક્સ થઈ જશે તો ચાલો હું વેરીફાઈ ઉપર ક્લિક કરું છું તો અહીંયા મેસેજ આવી ગયો છે વેરીફાઈડ સક્સેસફુલી તો હવે આપણે તેના ઉપર ઓકે આપી દઈશું તો આપણી આધારની ડિટેલ વેરીફાઈ થઈ જશે। હવે નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરતા જમીનની વિગતના ટેબ ઉપર આપણે આવી જઈએ છીએ
જેમાં જિલ્લો, તાલુકો, ગામ અને ત્યારબાદ ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી નીચે ખાતેદારનું નામ પણ સિલેક્ટ કરવાનું આવશે. તો સૌપ્રથમ આપણે ઉપરની વિગતો સિલેક્ટ કરી લઈએ છીએ. સૌપ્રથમ તાલુકો, જિલ્લો એ બધું સિલેક્ટ કરી લીધેલ છે. હવે અહીંયા નીચે આપણે ખાતેદારનું નામ સિલેક્ટ કરીએ છીએ. જેવું આપણે તે સિલેક્ટ કરશું એટલે નીચે સર્વે નંબરની વિગતો આવી જશે. તો તેમાંથી જે સર્વે નંબરમાં આપણે મગફળી વાવેલ હોય તે સર્વે નંબરની સામે ટિક માર્ક કરી અને ક્ષેત્રફળ લખવાનું રહેશે. તો ચાલો હું અહીંયા મેં જે સર્વે નંબરમાં મગફળી વાવેલ છે તેનું ક્ષેત્રફળને ટાઈપ કરી લઉં છું. ત્યાર પછી આગળની વિગતો જોઈએ. તો આપણે વિગતો દાખલ કરી લીધી છે. હવે કન્ટિન્યુ પર ક્લિક કરતા બેંકની વિગતોના ટેબમાં આવી જઈએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે સૌ પ્રથમ આપણું ખાતું જે જિલ્લાની બેંકમાં હોય ત્યાં જિલ્લો પસંદ કરવાનો છે, ત્યાર પછી બેંક પસંદ કરવાની છે અને ત્યાર પછી તેની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જિલ્લો પસંદ કરી લઈએ, ત્યાર પછી બેંક સિલેક્ટ કરી લઈએ. તો હું અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં છું, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું છે. ત્યાર પછી અહીંયાથી બ્રાન્ચ સિલેક્ટ કરી લઉં છું અને બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે IFSC કોડ દાખલ કરવાનો રહેશે. IFSC કોડ દાખલ કર્યા બાદ બેંક એકાઉન્ટ દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછીના ટેબમાં બેંક એકાઉન્ટ કન્ફર્મ કરવાનો રહેશે. તો બેંક એકાઉન્ટ હવે કન્ફર્મ કરી લઉં છું અને ત્યારબાદ નીચે વ્યૂ પ્રિવ્યૂનો ટેબ આપણને જોવા મળી રહ્યું છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી વિગતો જોવા મળશે. તો આ વિગતો આપણને જોવા મળી રહી છે. તો તે વિગતો પછી અહીંયા નીચે આધાર કન્સેન્ટમાં ટિક માર્ક કરશું એટલે OTP માટે આવશે અને સેન્ડ OTP પર ક્લિક કરશું એટલે આપણને મોબાઈલ પર OTP આવશે, તે આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. તો આપણે OTP આવી ગયો છે, હવે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. જેવા સબમિટ ઉપર ક્લિક કરશું એટલે મેસેજ આવશે અને કન્ફર્મ કરવા માટે કહેશે. તો આપણો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ ગયો છે તેનો મેસેજ પણ આપણને જોવા મળી રહ્યો છે. ઓકે બટન ઉપર ક્લિક કરીશું. ઓકે ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે અને મેનેજ ડોક્યુમેન્ટનો એક વિકલ્પ લાલ બોક્સમાં જોવા મળી રહ્યો છે. જેવા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું તેવો તે લીલો થઈ જશે. તો ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ આપણે રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુકનું પ્રથમ પાનાની નકલ અપલોડ કરવાની છે, ત્યારબાદ ગામ નમૂના નંબર 7 અને 8 અપલોડ કરવાનો છે અને ત્યાર પછી ગામ નમૂના નંબર 12 અથવા તો તલાટીનો વાવેતરનો દાખલો. જો 12 નંબરમાં વાવેતર નોંધાયેલું હોય તો 12 નંબર અપલોડ કરી દેવાનો અને ન નોંધાયેલું હોય તો તલાટીનો દાખલો. ત્યારબાદ અહીંયા બાજુમાં આપણને કેટલા MB માં અપલોડ કરવાનું છે તે જોવા મળી રહ્યું છે. આપણે અપલોડ કરી દીધું છે, હવે બેક જઈએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે મેનેજ ડોક્યુમેન્ટ હવે લીલા કલરનું બોક્સ થઈ ગયું છે, એટલે કે આપણા ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે. તો આ પ્રમાણે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે પ્રિન્ટ ઉપર હું ક્લિક આપું છું. તો આપણી પ્રિન્ટ જોવા મળી રહી છે. અને આ પ્રિન્ટને આપણે આપણી પાસે સાચવીને રાખવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે ટેકાના ભાવે મગફળી વેચાણ માટેનું
रजिस्ट्रेशन एकदम सरळताथी करी शकाय छे। जो तमने मारो आ वीडियो पसंद आयो होय तो लाइक करो, मित्रों साथे शेर करो, जरूर जणाय तो कमेंट करो, अने हा आपणी आ चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो, जय हिंद, વંદે માતરમ।